રેડ ઝોન જાહેર થયેલા બનાસકાંઠા જિલ્લામાં જનતાની સલામતી માટે કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા આજથી વધુ બે અઠવાડિયા માટે નવું જાહેરનામું જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ બહાર પાડ્યું છે. આજથી એટલે કે 4 મેથી આગામી 17 મે સુધી બનાસકાંઠામાં નવીન જાહેરનામામાં ક્યાં ક્યાં કઈ કઈ છૂટ આપવામાં આવી છે અને ક્યાં ક્યાં કેવા પ્રકારના પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે તે અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિનોદ સુંદેશા, જે જિલ્લા કલેક્ટરના જાહેરનામા વિશે લોકોને સમજાવશે. બનાસકાંઠા જિલ્લાને રેડ ઝોન જાહેર કર્યા બાદ નવું જાહેરનામું આજથી અમલ થશે. તો જાહેરનામાની ગાઈડલાઈન પર નજર નાખીએ તો સમગ્ર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત કે ગેરકાયદેસર રીતે 4 કે 4થી વધુ વ્યક્તિઓએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તારીખ 4/5 થી 17/5/2020 સુધીના સમયગાળા દરમિયાન અમૂલ પાર્લર, દૂધ પાર્લર, ડેરી પરથી ફક્ત સવારના 5 થી 19 કલાક સુધી દૂધ વિતરણ કરવાનું રહેશે. છૂટક દૂધનું વેચાણ કરતા વિક્રેતાઓએ ફક્ત સવારે 5 થી 10 તથા સાંજના દૂધનું વિતરણ 17 થી 19 કલાકના સમયગાળા દરમિયાન વિતરણ કરવાનું રહેશે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ નગરપાલિકા વિસ્તારમાં હોલસેલ છૂટક કરિયાણાના વેપારીઓએ તારીખ 4/5/2020 થી 17/5/2020 દરમિયાન ફક્ત સવારના 8 થી 19 કલાક સુધી વેચાણ કે વિતરણ કરવાનું રહેશે. અન્ય સમયગાળા દરમિયાન દુકાનથી ગ્રાહકોને રૂબરૂ વેચાણ કે વિતરણ સેવા સદંતર બંધ રાખવાની રહેશે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી તમામ નર્સિંગ હોમ, હોસ્પિટલ, દવાખાનામાં આવેલા મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખી શકાશે. બનાસકાંઠા જિલ્લા શહેરી વિસ્તારમાં આવેલ તમામ દવાના સ્ટોર્સ, મેડિકલ સ્ટોર 4/5/2020 થી 17/5/2020 દરમિયાન ફક્ત સવારના 9 થી 19 કલાક સુધી વેચાણ અને વિતરણ કરવાનું રહેશે. પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, થરા અને બાબર શહેરના સહિત તમામ શહેરી વિસ્તારમાં ટેમ્પો, ટ્રેક્ટર કે લારી દ્વારા સવારના 5 થી 19 કલાક દરમિયાન શાકભાજી, ફળફળાદી વિતરણ વેચાણ કરી શકાશે. તેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ પોતાના વિસ્તારમાંથી જરૂર મુજબની શાકભાજી મેળવી લેવાની રહેશે. દરેક નાગરિક ઇસમને લોકડાઉન દરમિયાન આવશ્યક કામ સિવાય પોતાના ઘરમાં જ રહેવાનું રહેશે. ઘરની બહાર જાહેર રસ્તા પર મોર્નિંગ વોક, ઇવનિંગ વોક પણ કરી શકશે નહીં. સરકારી કે અર્ધ સરકારી કચેરીઓમાં પાણીની સેવા પૂરી પાડનાર વિક્રેતાઓ સવારના 7 થી 12 કલાક દરમિયાન પાણીની સેવાઓ પૂરી પાડી શકશે. તેઓને આપવામાં આવેલા પાસ આ સમય દરમિયાન માન્ય ગણાશે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વિક્રેતાઓએ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી વખતો વખતની સૂચના મુજબ અનાજનું વિતરણ ચાલુ રાખી શકશે અને તેને આપવામાં આવેલા પાસ માન્ય ગણાશે. બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખેતી માટેના ખાતરની છૂટક થર્મ દુકાનો, બિયારણ, જંતુનાશક દવાના માલસામાનના વેચાણની દુકાનો તથા તેમના સામાનની દુકાનો 4/5/2020 થી 17/5/2020 દરમિયાન ફક્ત સવારના 8 થી 19 કલાક સુધી વેચાણ, વિતરણ અને રિપેરિંગ કરવાનું રહેશે. આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃત્તિઓ માટે વ્યક્તિઓની અવર જવર સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પાતળકુવા રિપેરિંગ માટેની મશીનરીને વહન કરતા ભારે વાહનો અવર જવર કરી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય તે સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની આંતરરાજ્ય અને આંતર જિલ્લા બસો બંધ રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી પરવાનગી ઇન્સિડેન્ટ કમાન્ડન્ટ અથવા અત્રેની અધિકૃત કરેલી ઓનલાઈન કામગીરી માટેના નોડેલ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલી પરવાનગી સિવાય વ્યક્તિઓની આંતરરાજ્ય કે આંતર જિલ્લા હિલચાલ પર પ્રતિબંધ રહેશે. તમામ શાળા, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, આશ્રમ શાળાઓ વગેરે સંકુલ સમયગાળા દરમિયાન બંધ રાખવાના રહેશે. મંજૂરી આપવામાં આવેલ સિવાય હોટેલ, રેસ્ટોરન્ટ વગેરે બંધ રહેશે. તમામ સિનેમા હોલ, શોપિંગ હોલ, જિમ્નેશિયમ, રમતગમત કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પૂલ, બગીચા, થિયેટર એવી જગ્યાઓ ઉપર સંપૂર્ણ બંધ રહેશે. શહેરી વિસ્તારમાં વીજળીના પંખાની દુકાનો, સ્ટેશનરીની દુકાનો, મોબાઈલની રિચાર્જની દુકાનો, માઇક્રો ફાઇનાન્સની કચેરીઓ, દાળ મિલો, અનાજની કંટીઓ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ ચાલુ રહી શકશે. ઇલેક્ટ્રોનિક્સિયન, પ્લેમ્બર, કાર્પેન્ટર, આઈટી રિપેરન્ટ,
માઇક્રો ફાઇનાન્સની કચેરીઓ જરૂરી પાસ મેળવી ચાલુ રાખી શકાશે. તમામ સોશિયલ એટલે કે રાજકીય, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, અન્ય મેળાવડા ઉપર સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળો, પ્રાર્થના બંદગીના સ્થળો પ્રજા માટે બંધ રહેશે. ધાર્મિક કારણોસર એકઠા થવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોન આઉટમાં પેશન્ટ ડિપાર્ટમેન્ટ તથા દવાખાના ખોલવાની પરવાનગી નથી. જો કે આવી પ્રવૃત્તિઓ રેડ ઝોનમાં સામાજિક અંતરના ધોરણે અન્ય સલામતીના પગલાં સાથે શરૂ કરી શકાશે. સાયકલ, રિક્ષા તથા ઓટો રિક્ષા, ટેક્સી તથા કેબનની અવર જવર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને જિલ્લાની અંદર બસોની અવર જવર, વાળ કાપવાની દુકાનો, સ્પા તથા સલૂન સંપૂર્ણપણે બંધ રહેશે. દ્વિચક્રિય વાહનો પર એક વ્યક્તિ અને ત્રણ ચાર ચક્રિય વાહનોમાં બેથી વધુ વ્યક્તિ પ્રવાસ કરી શકશે નહીં. દિવ્યાંગ વ્યક્તિ માટે દ્વિચક્રિય વાહન અને મેડિકલ ઇમરજન્સી માટેના ત્રણ ચાર ચક્રિય વાહન અપવાદ રહેશે. કન્ટેનમેન્ટ ઝોન ગામમાં તથા બફર ઝોનમાં સમાવેશ ગામો સિવાય તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તથા બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહી શકશે. શહેરી વિસ્તારોમાં જ્યાં સાઇટ ઉપર કામદારો ઉપલબ્ધ હોય અને બહારથી કામદારોને લાવવાની જરૂર ન હોય તેવી બાંધકામ પ્રવૃત્તિ ચાલુ રહી શકશે. શહેરી વિસ્તાર એટલે કે નગરપાલિકાના હદ વિસ્તારોમાં તમામ મોલ, માર્કેટ, કોમ્પ્લેક્સ તથા બજાર બંધ રહેશે. જો કે આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો તથા તેના બજારોને પરવાનગી આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોલ સિવાયની તમામ દુકાનો આવશ્યક વસ્તુઓ, બિનઆવશ્યક વસ્તુઓ વચ્ચેના કોઈ ભેદભાવ વિના સવારના 8 થી 19 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. ખાલી ટ્રકો સહિત માલ સામાન કે કાર્ગોનું આંતરરાજ્ય પરિવહન તથા આંતર જિલ્લા પરિવહન ચાલુ રહેશે. તારીખ 3/5/2020 સુધીના લોકડાઉન દરમિયાન જે પ્રવૃત્તિઓને સક્ષમ સત્તાધિકારીએ મંજૂરી આપેલ છે તેના માટે કોઈ નવી અથવા અલગ પરવાનગીની જરૂર નથી. 33% સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ચાલુ રાખવાની રહેશે. કર્મચારીઓ માટે તેમની કચેરીઓનું ઓળખપત્ર જોઈ અવર જવર કરી શકશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાન, ગુટકા, તમાકુની તમામ દુકાનો લારી ગલ્લા બંધ રહેશે. કરિયાણાની દુકાનથી પણ ગુટકા, તમાકુ વેચી શકાશે નહીં. કોઈપણ વ્યક્તિ કે સંસ્થાના કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વિસ્તારમાં જાહેર તથા ખાનગી સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં. આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં. જાહેર રસ્તા ઉપર કોઈ વ્યક્તિ થૂકીને કે અન્ય રીતે ગંદકી કરશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમ અનુસાર દંડ વસૂલ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ વિદેશ, દેશ, અન્ય રાજ્યમાંથી અથવા અન્ય જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં મુસાફરી સ્થળાંતર કરીને છેલ્લા 14 દિવસમાં આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે અથવા હેલ્પલાઇન નંબર 104 ઉપર ફરજિયાત જાણકારી આપવાની રહેશે. સ્મશાન યાત્રામાં 20 વ્યક્તિથી વધુ ઇસમો જોડાઈ શકશે નહીં. જિલ્લામાં આવેલ તમામ કતલખાના આ સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવ્યા છે. આ જાહેરનામું તારીખ 4/5/2020 થી 17/5/2020 સુધી અમલમાં રહેશે.